પદાર્થોની વિદ્યુત વાહકતા વિશે સમજ મેળવીએ સામાન્ય રીતે મોટાભાગના પ્રવાહી પદાર્થો થોડા ઘણા અંશે વિદ્યુત પ્રવાહનું વહન કરતા હોય છે માટે પ્રવાહી પદાર્થોને વિદ્યુતના વાહક અવાહકના બદલે વિદ્યુતના વાહક અને મંદવાહકના સ્વરૂપમાં તપાસીએ તેના માટે જુદા જુદા પ્રવાહી પદાર્થો તેમજ ખાસ પ્રકારના ટેસ્ટરની જરૂર પડશે આ ટેસ્ટર બનાવવા આપણે એક મોબાઈલ ચાર્જર એલારામ અને વાહક તારની જરૂર પડશે તમે જાણો છો કે મોબાઈલ ચાર્જર એસી પ્રવાહને ડીસી પ્રવાહમાં કન્વર્ટ કરે છે તેથી કરંટ લાગવાનો ભય રહેતો નથી ચાર્જરની પિન તરફના છેડાને ખુલ્લા કરી એક છેડાને એલારામ સાથે અને બીજા છેડાને વાહક તાર સાથે જોડો તેમજ એલારામના બીજા છેડાને પણ વાહક તાર સાથે જોડો વાહક તારના બંને ખુલ્લા છેડાને જોડતા પરિપથ પૂર્ણ થાય છે તેથી એલાર્મ વાગે છે આપણું ટેસ્ટર તૈયાર છે હવે ટેસ્ટરના બંને ખુલ્લા છેડાને વારાફરતી જુદા જુદા પ્રવાહી પદાર્થોમાં રાખીને પ્રવાહીની વિદ્યુત વાહકતા તપાસીએ ટેસ્ટરના બંને છેડાને પ્રવાહીમાં ડૂબાડતા જો એલારામ વાગે તો પ્રવાહી વિદ્યુતનું વાહક અને એલારામ ન વાગે તો પ્રવાહી વિદ્યુતનું મંદ વાહક છે સૌ પ્રથમ નિઃશંદિત પાણીમાં ટેસ્ટરના બંને છેડા ડૂબાડતા એલારામ વાગતી નથી માટે કહી શકાય કે નિશંદિત પાણી વિદ્યુતનું મંદવાહક છે ત્યારબાદ નળના પાણીમાં ટેસ્ટરના બંને છેડાને ડૂબાડતા એલાર્મ વાગે છે તેથી કહી શકાય કે નળનું પાણી વિદ્યુતનું વહન કરે છે ત્યારબાદ છે વનસ્પતિ તેલ વનસ્પતિ તેલમાં જ્યારે ટેસ્ટરના બંને છેડા ડૂબાડીએ ત્યારે એલાર્મ વાગતી નથી માટે કહી શકાય કે વનસ્પતિ તેલ વિદ્યુતનું મંદવાહક છે

તેથી કહી શકશું કે દૂધ જે છે તે વિદ્યુતનું વાહક છે આમ જુદા જુદા પ્રવાહી પદાર્થોમાં ટેસ્ટરના છેડાને ડૂબાડીને તેની વિદ્યુત વાહકતા તપાસી શકાય છે એલારામના સાઉન્ડની તીવ્રતાથી પણ તેની વાહકતાનો અંદાજ આવે છે જો નિશંદિત પાણીમાં થોડું મીઠું ઉમેરવામાં આવે ત્યારબાદ ટેસ્ટરના બંને છેડાને પ્રવાહીમાં ડૂબાડતા તમે જોઈ શકો છો કે એલારામ વાગે છે મીઠું ઉમેરતા નિઃશંદિત પાણીમાં ક્ષાર ઓગળે છે તેથી તે વિદ્યુતનું વાહક બને છે અને હવે તેમાં જ્યારે ટેસ્ટરના છેડાને ડુબાડવામાં આવે છે ત્યારે એલાર્મ વાગે છે આમ જે પ્રવાહીમાં એસિડ બેઇઝ કે ક્ષાર રહેલા હોય તેવા પ્રવાહી પદાર્થો વિદ્યુતના વાહક હોય છે બાકીના પદાર્થો વિદ્યુતના મંદ વાહક હોય છે